તળાવો એ મીઠા પાણીના સ્ત્રોત તરીકે માનવ જીવન માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. નવસારી શહેરમાં પીવાના પાણીને તળાવો મારફતે લોકોને પહોંચાડવામાં આવે છે, પરંતુ તળાવોની ફેન્સિંગ ન હોવાના કારણે તથા જાળવણીના અભાવે તળાવો લોકો માટે ખતરારૂપ બની ગયા છે. ફેન્સિંગના અભાવે તળાવમાં ડૂબી જવાથી 3 લોકોના મોત નિપજી ચૂક્યા છે, ત્યારે લોકો તળાવોની જાળવણી માટે પાલિકાને આજીજી કરી રહ્યા છે. નવસારી શહેરના 4 તળાવો એ શહેરની લાઇફલાઈન બની ગયા છે, જેમાં દુધિયા તળાવ એ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, જેનું ફેન્સિંગ કરીને શોભા વધારવામાં આવી છે. પરંતુ બાકીના 3 તળાવો, ડોલી તળાવ, પાલિકા તળાવ, ટાટા તળાવ અને થાણા તળાવોમાં પીવાનું પાણી સંગ્રહ કરવામાં આવે છે અને શહેરીજનોને વિતરિત કરવામાં આવે છે. દુધિયા તળાવ સિવાયના તળાવોને ફેન્સિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે આજ સુધી 3 લોકો તળાવમાં ડૂબીને મોતને ભેટ્યા છે. ડોલી તળાવના જાળવણીના અભાવે તો ગંદકી પણ ઠાલવવામાં આવે છે. ફેન્સિંગના અભાવે તળાવમાં ગંદકી ઠલવાઈ રહી છે, સાથે તળાવની બાજુમાંથી પસાર થતા લોકોને ફેન્સિંગના અભાવે ડરમાં જીવી રહ્યા છે. તળાવમાં ગંદકીના કારણે બાળકો બીમાર પડે છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. તળાવો છે, મોટાભાગના તળાવો આપણે ફેન્સિંગ કરી દીધેલા છે, ને જે ડોલી તળાવ છે, ડોલી તળાવમાં વિજલપોર નગરપાલિકાની અંદર આવેલું હતું, જે હવે નવસારીમાં સમાવેશ થયો છે. આ તળાવના રિનોવેશન માટે 3 કરોડની દરખાસ્ત આપણે સરકારશ્રીમાં કરેલી છે, અને સરસ મજાનું તળાવ કરી અને આપણે દુધિયા તળાવ ટાઈપનું આખું ડેવલપ કરવા માટેનું પ્લાનિંગ કરેલું છે.